भक्त मन मानत कैसे ही सुधरे काम, क्यों रिझेंगे राम बंदे, क्यों रिझेंगे राम, क्यों रिझेंगे राम बंदे, क्यों रिझेंगे राम। चलना खोटा मान ले मोटा, धर्या ज्ञानी का नाम, चलना खोटा मान ले मोटा, धर्या ज्ञानी का नाम, निष्कुणानंद ऐसे ठग के ना है ठिकाना ठाम, निष्कुणानंद ऐसे ठग के ना है ठिकाना ठाम, क्यों रिझेंगे राम बंदे, क्यों रिझेंगे राम। ऐसा प्यार नहीं प्रभु से, ऐसा प्यार नहीं प्रभु से, जैसे प्यारे है दाम, क्यों रिझेंगे राम, क्यों रिझेंगे राम बंदे, क्यों रिझेंगे राम, क्यों रिझेंगे राम, क्यों रिझेंगे राम। भगवान स्वामीनारायण ना सब हरिभक्तों ने जय स्वामीनारायण। मनुष्यनो जन्म पामी ने भगवान आपना ऊपर रीझे एवं आपने शू कर्यु, आ सवाल दरेक माणसे पोताना अंतर मन में करवा जेवो छे। जेवो स्नेह धन संपत्ति में छे एवो स्नेह प्रभु में थयो, ऐसा प्यार नहीं प्रभु से जैसे प्यारे है दाम, क्यों रिझेंगे राम बंदे, क्यों रिझेंगे राम। जेवी ममता घर अने संपत्ति में छे एवी ममता आपने भगवान स्वामीनारायण में थई छे। माणस आ बधा क्षेत्रों में रात दिवस गुचायेलो रहे छे, जेनाथी एने पळवार विश्राम मळतो नथी। हृदयमां जगतना पदार्थोनुं चिंतन अने जगतना विषय भोगना मनसूबा थता होय अने इंद्रियो जगतना सुख पाचड़ दोट मुक्ति होय तो निष्कुळानंद स्वामी कहे छे के एनाथी आपणो मोक्ष सुधरशे नहीं। आपणे आपणी जातने बहु ऊंची समझीने मोटा हरिभक्त समझीने जिंदगीनो व्यवहार करीए छीए, परंतु जे मार्गे आपणे चालीए छीए ते तो सत्संगथी विरुद्ध दिशामां जतो मार्ग छे। आपणे ज्ञाननो खोटो अंचड़ो ओढ़ीने अज्ञानताना मार्गे चालीए छीए, जेना परिणामे आपणा ध्येय स्वरूप अक्षरधामनी प्राप्ति आ रस्ते थवानी नथी। निष्कुणानंद ऐसे ठग के ना है ठिकाना ठाम,
આ આપણી જાતને જ છેતરવાની વાત છે. સત્સંગમાં આવ્યા પછી પણ પંચ વિષયનું આકર્ષણ વધતું જ જાય અને ભગવાન સંબંધી ગાઢ સંકલ્પ ક્ષીણ થતા જાય તો તે ઠગ વિદ્યાનો માર્ગ છે, બ્રહ્મ વિદ્યાનો નહીં. આવી ગુમરાહી ભર્યા જીવન જીવનારનું ક્યાંય ઠેકાણું પડતું નથી. એ જીવ જન્મ મરણની સંસ્કૃતિમાં ભટક્યા જ કરે છે. આપણા કલ્યાણના માર્ગમાં વિઘ્નરૂપ તત્વ કયા છે એની વિગત નિષ્કુળાનંદ સ્વામીએ હૃદય પ્રકાશ ગ્રંથમાં વિગતે સમજાવી છે. અગાઉ આપણે પંચ વિષયમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસની તીવ્રતા જીવને ક્યાં ક્યાં લઈ જાય છે તેની વિગત સમજ્યા. આજે આપણે ગંધની વાતને સમજીએ તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હવે કહું ગૌણ ગંધ કેરો, શુભ અશુભ વાસમાં વેરો, એક વાસે નાશે નિષ્કામ, ભૂલી આત્માને ભજે ભામ, ચોવા ચંદન તેલ સુગંધી, અંગે અરચા અતર સબંધી, આવી ચર્ચે વિષાઈ જો જન, તેને ના રહે નિર્મળ મન, માને સુખ ને સુગે શરીર, પછે ન રહે ધારણા ધીર, માટે સુગંધી સમજીને લેવી, હોય પાપીની તો પાછી દેવી, જેમાં યોગીને થાય છે જ્ઞાન, જેમાં યોગીને થાય છે જ્ઞાન, અંગે વાધે અતિ અભિમાન, હેતકારી કહું તમ કાજ, કહ્યું નિષ્કુળાનંદ એમ રાજે, હેત કરી કહું તમ કાજ, કહ્યું નિષ્કુળાનંદ એમ રાજે. કોઈ પણ સુગંધિમાન પદાર્થની સુગંધિ લેવી એ પહેલી દ્રષ્ટિએ ખૂબ જ સહજ સરળ પ્રક્રિયા છે, પરંતુ એની અસરનું મૂળ ઊંડું છે. કારણ આપણે જે સુગંધ લઈએ છીએ તે નાક દ્વારા પ્રાણવાયુનો સ્પર્શ પામીને શરીરના વિવિધ અંગોમાં થઈને જ્ઞાનતંતુઓ દ્વારા મગજમાં પ્રવેશે છે, જેની જે તે પ્રકારની અસર વર્તાય છે. ગંધના પ્રકાર પણ જુદા જુદા હોય છે, તેમાં પણ શુભ અને અશુભ પ્રકાર હોય છે. એક સુગંધી એવી હોય જે તમારા નિષ્કામ ધર્મને ભૂલાવીને આત્માના તત્વની વિસ્મૃતિ કરાવી જગતમાં બાંધે છે. કોઈ વિષયી જન જો તમને ચંદન અત્તરની અર્ચા કરે તો તેનો પણ ગુણ પ્રવર્તે છે. એ વિષયી જનના સ્પર્શવાળી સુગંધ તમારા નાક દ્વારા
અંતકરણમાં જાય પછી તમારું મન નિર્મળ રહી શકતું નથી. એ સુગંધી ભગવાન સ્વામિનારાયણની ધારણા ધ્યાનમાં પણ આડી આવે છે. માને સુખને સૂંઘે શરીર, પછે ન રહે ધારણા ધીર. અને માણસને યોગના માર્ગ થકી પાડીને અભિમાનની દ્રઢતા કરાવે છે. માટે નિષ્કુળાનંદ સ્વામી આ વાતનું પ્રમાણ આપતા કહે છે, હિત કરી કહું તમ કાજ, કહ્યું નિષ્કુળાનંદ એમ રાજ. હે ભક્તો, તમને હિત કરીને તમારા રૂડા માટે આ વાત કરી છે, અને આ વાત મને શ્રીજી મહારાજે કહી છે તે મુજબ જ તમને કહી છે. આમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. તો ગંધની શું અગત્યતા છે તે સમજવી ખૂબ જ જરૂરી છે. હૃદય પ્રકાશ ગ્રંથમાં ગુરુ શિષ્યના સંવાદમાં શિષ્ય ગુરુને કહે છે, હે ગુરુદેવ, આ કાયાનગરમાં રૈયત રાજા થઈને બેસી ગઈ છે, અને રાજા એટલે જીવ નાદાર થઈ ગયો, અને રૈયત એટલે ઇન્દ્રિયો અંતકરણરૂપી ચોર ભરાડી લૂંટારા જેવા થઈને જે મળે તે લૂંટતા જાય છે. ઇન્દ્રિયો અને અંતકરણરૂપી ચોર જ્ઞાન ધ્યાન ભજન સ્મરણ વ્રત શુભ કર્મરૂપી જે મૂડી છે તેને લૂંટતા જ જાય છે. એમના ભરોસે મારો ભવ બગડ્યો. હજુ કોઈ બાકી રહી ગયા હોય તો મને કૃપા કરીને જણાવો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, અશ્વિની કુમાર આવીને ઘણો લીએ છે ગંધ, તે ઉતારે અંતરે બહુવિધ કરવા બંધ. સુગંધ દુર્ગંધ દો કહીએ ના કે સુંઘી સોય, ઉતારી અંતરમાં શુભ અશુભ દોય. અશ્વિની કુમાર વિવિધ પ્રકારની સુગંધી તથા દુર્ગંધીને મનુષ્યના નાકનો સંબંધ કરાવે છે, અને પછી તે નાક દ્વારા એ સુગંધ અને દુર્ગંધ શરીરમાં પ્રવેશ પામે છે. ચંદન અત્તર ધૂપેલ કપૂર સુગંધિમાન તેલ ફૂલેલની વિવિધ પ્રકારની સુગંધ નાક દ્વારા શરીરમાં પ્રવેશ પામે છે, અને તેના જુદા જુદા નિશ્ચયોની દ્રઢતા અને તેની અસર અંદર વર્તાય છે. વળી ચંપો ચમેલી જુઈ ગુલાબ ડોલરિયો મોગરો પરિમલ ગુલદાવદી માલતી કમળ કેવડો કેતકી નરમાલિની પારિજાત નાગચંપો વગેરે અનેક પ્રકારના ફૂલોના રંગ આકાર અને તેની વિવિધ પ્રકારની સુગંધ અંતઃકરણમાં ઉતારી દીધી છે. જે ફૂલ હાથમાં આવે તેનું નામ તરત જ જીભે આવી જાય, અને તેની આવા પ્રકારના આવા રંગના ફૂલની સુવાસ આવી જ હોય આવા અનેક પ્રકારના નિશ્ચયની દ્રઢતા જીવમાં થઈ ગયેલી છે. વળી સડેલ ઊંટીઓ તથા અન્ય મરેલા પ્રાણીઓની દુર્ગંધી જેની ગંધ માત્રથી ઉબકો આવી જાય તેવી દુર્ગંધી પણ શરીરમાં રહેલી છે. આવી દુર્ગંધીનો નિશ્ચય પણ અંતઃકરણમાં દ્રઢ થઈ ગયો છે. આમ ગણતા પાર ન આવે તેટલી સુગંધી અને દુર્ગંધી
नाक द्वारा अंतकरण में पेसी गई छे, जेनु चिंतवन अंतर में चाल्या ज करतो होय छे। आवी रीते आ जीवे कान द्वारा कामना अने नाकामना अनेक शब्दों सांभळ्या, एनी चामड़ीए अनेक प्रकारना स्पर्श कर्या, आँखोए अनेक प्रकारना रूप कुरूप जोया, जीभे अनेक प्रकारना रसनो स्वाद कर्यो, अने नासिकाए अनेक प्रकारनी सुगंधी अने दुर्गंधीनो अनुभव कर्यो। आ पांचे ज्ञान इंद्रियों द्वारा तेना जे ते विषयों भुगवाई भुगवाई ने अंतकरण में स्थिर थई गया छे, अने जीव साथे एक रस थई गया छे। भगवान भजवाना मार्ग में आ बधा ज अवरोध रूप छे, ए पांचे माथी एक पण सत्संगी नथी, बधा ज कुसंगी छे। माटे निष्कुळानंद स्वामी कहे छे, सहु जाने सत्संगी थया, न रह्या कुसंगी कोय, फोगट फूले फूलिया, देख्यू नहीं दिलमाय। सहु जाने सत्संगी थया, न रह्या कुसंगी कोय, फोगट फूले फूलिया, देख्यू नहीं दिलमाय। आपणे सत्संगमां आव्या, कंठी पहेरी लीधी, तिलक चांदलो करता थई गया, नित्य पूजा करता थया, मंदिरे जता थया, समया उत्सवमां जता थई गया, एटले आपणने एक ग्रंथि बंधाई गई के अमे तो पूरा सत्संगी, अमारो तो बाप दादानो सत्संग। आवी एक भूल भरेली मान्यता दृढ़ थती जाय छे। गळामां कंठी अने कपाळमां चांदलो एटले मात्र गळाने અને કપાળને સત્સંગ કરાવવાનો નથી, વાસ્તવમાં સત્સંગી કોણ થયું? આપણા શરીરમાં તો બહુ મોટું લશ્કર છે, એમાં મુખ્યત્વે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ નવ અંગો છે, એને સત્સંગ થયો કે નહીં। માટે કાન ત્વચા આંખ જીભ અને નાક આ પાંચ અંગોને સત્સંગ થવો જોઈએ। અર્થાત કાન દ્વારા સ્વામિનારાયણ ભગવાનની કથાનું શ્રવણ, સ્વામિનારાયણ મંત્રનું શ્રવણ, ભગવાન સ્વામિનારાયણના લીલાચરિત્રોનું શ્રવણ, ત્વચા દ્વારા શ્રીજી મહારાજની પ્રસાદની વસ્તુઓનો સ્પર્શ, એમની મૂર્તિનો સ્પર્શ અને સંત હરિભક્તોને ભેટવા વગેરે, આંખ દ્વારા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન, ભગવાન સ્વામિનારાયણના ગ્રંથોનું વાંચન, જીભ દ્વારા શ્રીજી મહારાજને ધરાવેલ વસ્તુ જમવી, કીર્તનો ગાવવા, સ્વામિનારાયણ મંત્રનો ઉચ્ચાર કરવો, અને નાક દ્વારા શ્રીહરિની મૂર્તિને ચઢ્યા એવા પુષ્પ હાર અત્તર ચંદન આદિની સુગંધ લેવી, આમ આ પાંચ ઇન્દ્રિયો દ્વારા પાંચ વિષયો ભગવાન સંબંધી થાય તો જ અંતઃશત્રુ કાબૂમાં આવે છે। નહીં તો ખાલી ખાલી મનમાં એવો ભાર લઈને ફરતા હોઈએ કે અમે સત્સંગી, પણ જ્યારે આપણે આપણી વાત કરીએ છીએ ત્યારે આપણા આપણાપણામાં આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ પણ આવી જાય છે। માટે અંતઃકરણમાં મન ભગવાનના ઘાટ કરે છે કે જગતના?
બુદ્ધિમાં ભગવાન સ્વામિનારાયણ સુખરૂપ છે, સર્વ કારણના કારણ છે, સર્વોપરી છે, એવો નિશ્ચય દ્રઢ થયો છે કે જગતના પદાર્થોનો નિશ્ચય દ્રઢ થયો છે. ચિત્તમાં ભગવાનના લીલાચરિત્રોનું, જ્ઞાનનું, મૂર્તિનું ચિંતવન થાય છે કે જગતના પંચવિષયનું, અને અહંકારમાં હું ભગવાન સ્વામિનારાયણનો બ્રહ્મરૂપ એવો દાસ છું એવા અહંકારની દ્રઢતા થયેલી છે કે હું ધનવાન છું, હું વિદ્યાવાન છું, શ્રેષ્ઠ ગૃહસ્થ છું, હું શ્રેષ્ઠ ત્યાગી છું, હું જ્ઞાની છું, આવા આવા દેહ સંબંધી અહંકારની દ્રઢતા થઈ છે. આ ચાર મનોવિશ્લેષણ કરીને જ્યારે અંતઃકરણમાં તપાસ કરીએ તો જ અંતઃશત્રુ જીતાય છે. કારણ કામ ક્રોધ મદ લોભનો મોહ માન મમતા મૂળ પંચ વિષયથી પ્રગટે સહુજનને બહુ શૂળ. કામ ક્રોધ મદ લોભનો મોહ માન મમતા મૂળ પંચ વિષયથી પ્રગટે સહુજનને બહુ શૂળ. મનુષ્યમાં કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, માન, મમતાને પોષણ આપનારા પંચ વિષયો છે. એની પૂર્તિ કર્યા કરીએ, એનામાં રચ્યા પચ્યા રહેવાથી જ આ અંતઃશત્રુઓ ઘર કરતા જાય છે. જીવનમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણ તો મહેમાન જેવા છે, આવે અને જાય, સદાકાળ સ્થિર થઈને રહેતા નથી, પરંતુ હર્ષ, શોક, હાણ, વૃદ્ધિ, મારું અને તારું આ દ્વંદ્વમાં માણસને બાંધનાર કોઈ તત્વ હોય તો તે પંચ વિષયો છે, જે મનુષ્યના જીવનમાં હર પડે ક્યાંને ક્યાંક તો ભટકાયા જ કરે છે. અને આ પંચ વિષયનું આકર્ષણ એટલું પ્રગાઢ થઈ જાય છે કે તે પછી આ જગતના સુખ અને તે સંબંધી પદાર્થોમાં જ જીવને બાંધે છે. આવા પંચ વિષયથી ઘેરાયેલા જીવને પરલોક કહેતા અક્ષરધામમાં પ્રતીતિ આવતી નથી. મતલબ ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં મારે જવું જ છે એવી નિશ્ચયાત્મક બુદ્ધિ જીવમાં થતી નથી. પોતાના વખાણ અને કીર્તિ સાંભળવામાં જ તથા જગતના શબ્દ સાંભળવામાં કાન થાકતા નથી. એમાં ઘણો ઉત્સાહ આવે છે. જુદા જુદા સુવાળા, સુખમય સ્પર્શ કરવામાં ચિત્ત બહુ લલચાય છે. જુદા જુદા રૂપ જોવા માટે આંખો બહુ લલચાય છે. જુદી જુદી રસમય વાનગીઓ ખાવામાં જીભ બહુ જ આકર્ષાય છે. વિવિધ પ્રકારની સુગંધીઓ લેવામાં નાકને આળસ આવતી નથી. આમ જગત સંબંધી વિવિધ પંચ વિષયોમાં ઇન્દ્રિયો સહેજે સહેજે તણાય છે, પરંતુ સ્વામિનારાયણ ભગવાનના સંબંધવાળા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં ઇન્દ્રિયોને પ્રવર્તાવા માટે જીવ તૈયાર નથી. એમાં આળસ અને પ્રમાદ ઘર કરી જાય છે. આમ પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ નવે ભેગા મળીને ભગવાન સિવાય અન્ય પદાર્થના યોગ કરાવી કરાવીને આ જીવને ભ્રષ્ટ કરી નાખ્યો છે. ત્યાં તું
તું શ્રીહરિને જોવા માટે તલખે છે, પરંતુ તારા વિક્ષેપ પામેલા દેહ અને અંતઃકરણમાં ભગવાન ક્યાં સ્થિર થાય તેની વિવેક બુદ્ધિથી તપાસ કર. આવો ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે. એટલે શિષ્ય ગુરુને નમસ્કાર કરીને અરજ કરે છે કે એ કુપાત્રને કાઢવા માટે હું શું ઉપાય કરું એ મને સમજાવો. માટે ગુરુ શિષ્યને કહે છે, સદગુરુ કહે શ્રદ્ધાવાન જે હ પામે પંચ નિદાન, વૈરાગ્ય સ્નેહ નિયમ જે હ સતસંગ આત્મ જ્ઞાન, એહ પંચને પ્રીછવી કહું જુજવા જાણ, જેહ પામતા પ્રાણીને થાય વિષય નિહાણ. સ્વામી પંચ વિષય ઉપર વિજય મેળવવાની રીત બતાવે છે. સ્વામી કહે છે કે જેને અતિશય શ્રદ્ધા હોય તે પાંચ વસ્તુને સમજીને તેના માર્ગે ચાલે છે. એ પાંચ તત્વો છે વૈરાગ્ય, સ્નેહ, નિયમ, સત્સંગ અને આત્મજ્ઞાન. આ પાંચ તત્વોનું યથાર્થ સ્વરૂપ સમજાય અને પછી એ મુજબ સત્સંગમાં વર્તન કરે તે ભક્તના અંતઃકરણમાંથી પંચ વિષયનું બળ ઓછું થતું જાય છે. તીવ્ર વૈરાગ્યનો વેગ જેને લાગે તેની ઇન્દ્રિયો અને મન પંચ વિષય તરફ આસક્ત થતા નથી. કાં તો જેને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અતિશય સ્નેહ થઈ જાય એવા ભક્તના હૃદયમાંથી પંચ વિષયના પ્રવાહ નિર્બળ થવા લાગે છે. ઇન્દ્રિયોને નિયમનમાં લાવીને ભગવાનમાં જોડે તેને પંચ વિષય નડતા નથી. આ વૈરાગ્ય, સ્નેહ અને નિયમ દ્રઢ કરવાનો કોઈ ઉપાય હોય તો તે ભગવાનના એકાંતિક સંતનો સંગ છે. આ જીવ સત્સંગના ભીડામાં રહે અને નિરંતર સતશાસ્ત્ર, સંત, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખે તેમાંથી તેના ઉરમાં એક જ્ઞાન ઉપજે છે, તેને આત્મજ્ઞાન થાય છે. આમ પાંચ તત્વોનો સમન્વય થઈ જાય તો પંચ વિષય જીતાય છે. હવે સ્વામી એ પાંચ તત્વોને વિગતે સમજાવે છે. એમાં સૌ પ્રથમ વૈરાગ્યની વાતને સમજાવે છે. વિષ લાડુ વિષ પાન શું તરત તનનો નાશ, કહો સુખ કેમ ઉપજે નાગવાગ સંગવાસ, જેમ ખેરી બેરી ખાટકી સફરી પરસી ચાણ, તેતર પર બાજ ફરે તે લીધા કાલે છે પ્રાણ. કોઈ ઝેરના લાડુ ખાય તો એ મરણ પામે, કોઈ ઝેરનું પાન કરે તો તે મૃત્યુ પામે. જો કોઈ માણસની ચારે બાજુ નાગ અને વાઘ આંટા મારતા હોય તો તે સુખે રહી શકે નહીં. તેમ આપણા અંતઃકરણમાં જગતના શબ્દ, સ્પર્શ, રૂપ,
રસ ને ગંધરૂપી પંચ વિષયનું કાયમ અનુસંધાન રહે તો તે ભગવાન ભજવાના માર્ગમાં અવરોધક બને છે. જેમ બકરી કસાય આગળ આવીને ઊભી રહી જાય, સમણા ઉપર સિંચાણો ઉડતો હોય અને તેતર ઉપર બાજ પક્ષી આંટા મારતું હોય તો એના પ્રાણ જવામાં વાર નથી. આ જગતમાં કોઈના ઘેર બાળકનો જન્મ થાય ત્યાં પારણું બંધાય અને કોઈકનું બાળક મૃત્યુ પામે તો એની ઘોર ખોદાય અને માટીમાં એને દાટી દેવામાં આવે છે. કોઈ માણસ મૃત્યુ પામે તો એને અગ્નિદાહ આપીને સ્મશાનમાં બળતો જોઈએ છીએ. આ બધી ક્રિયાઓને દેખીને રાત દિવસ એક વિચારનું અનુસંધાન રહે કે સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોકમાં કોઈ અમર નથી. આ બધા દેવ, મનુષ્યો, પ્રાણીઓની જે ગતિ થાય છે તેવી જ ગતિ મારી પણ થવાની છે. માટે મારે પંચ વિષયના સુખમાં લોભાઈને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ અને ઉપાસનામાં વિક્ષેપ થવા દેવો નથી. આવી સમજણની દ્રઢતા કરીને જ્યારે પંચ વિષય સામા આવે ત્યારે કાળનું અનુસંધાન રહે કે ગમે તેવા વિષય ભોગવીશું પરંતુ છેલ્લે કાળ આપણું ભક્ષણ કરી જશે. માટે આ પંચ વિષય મારે ભગવાન સંબંધી કરવા છે. આવી સમજણે યુક્ત વૈરાગ્ય જ્યારે આવે ત્યારે પંચ વિષયના વેગ ઓછા થવા માંડે છે અને જીવને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું બળ વધતું જાય છે. પરંતુ એમાં વૈરાગ્યનો વિચાર ખૂબ જ અગત્યની બાબત છે. આવા વૈરાગ્યના વિચારે યુક્ત બહુ ઓછા પુણ્યવાન જીવો હોય છે. દરેક ભક્તનું એક અંગ હોય છે. માટે જેને વૈરાગ્યનું અંગ હોય તેને આવી સમજણ ગ્રહણ કરીને સત્સંગમાં આગળ વધવું જોઈએ. બીજું, જેને સ્નેહનું અંગ હોય એની ઇન્દ્રિયો ભગવાનના સ્વરૂપમાં જ તણાવા લાગે. જેનામાં સ્નેહ થાય તેમાં તેની વૃત્તિ જતી રહે છે અને એની શુદ્ધ બુદ્ધ પણ જતી રહે છે. સુરદાસને એક ગણિકામાં હેત થઈ ગયું હતું તો રાત વધવા લાગી, મુસળધાર વરસાદ વરસતો હતો, ચારે બાજુ પાણી પાણી થઈ ગયું, પાણીમાં બધી વસ્તુઓ તણાવા લાગી. પણ સુરદાસને સ્ત્રીમાં આસક્તિ થઈ ગઈ હતી એટલે એ ઝંઝાવાતી વરસાદમાં ઘેરથી નીકળી ગયા અને રસ્તામાં પાણીના પ્રવાહમાં એક મરડું પાણીમાં તરતું હતું. તેને અંધારામાં લાકડાનો ત્રાપો સમજીને તેના સહારે સહારે એ પાણીને તરીને ગણિકાના સ્થાને પહોંચી ગયો. પાણીથી બચવા માટે ત્યાં એક મોટા સાપે દિવાલે એક આધારે વીંટળાઈને પૂંછડું નીચે કર્યું હતું. એ સાપને દોરડું સમજી તેના આધારે એ દિવાલ ઉપર ચડીને ગણિકા પાસે પહોંચી ગયો. આ છે સ્નેહની પરાકાષ્ઠા. આમ જેને ભગવાનના સ્વરૂપમાં સ્નેહ થઈ જાય પછી એની આંખો ભગવાન સિવાય બીજા આકારને જુએ નહીં, કાને ભગવાન સિવાય બીજા શબ્દ સાંભળે નહીં, જીભે કરીને બીજો ઉચ્ચાર કરે નહીં, એક ઘનશ્યામના નામની જ રટના લાગી રહે છે. આવા ભગવાનમાં સ્નેહવાળા જીવને જગત બાવરા ગણે છે. આમ જેને સ્નેહ થઈ જાય તેના સર્વે અંગ પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમમાં જોડાઈ જાય છે. એને બીજાના તથા પોતાના દેહમાં રસ જ નથી રહેતો. એની બધી ક્રિયાઓ પણ ભગવાનને સમર્પિત બની જાય છે. આમ ક્રિયા, કર્તા અને કર્મનું એકાત્મફણું થઈ જવાથી એ જીવ ભગવાનમય બની જાય છે. આ સમજાવતા નિષ્કુળાનંદ સ્વામી
વ્રજની ગોપીઓની વાત લાવે છે. જેમ ગોપી ગોરસ વેચતા, જેમ ગોપી ગોરસ વેચતા, ભૂલી ગઈ તન ભાન, મહી વેચવું કેવું મૂક્યો, કહ્યું લિયો બાઈ કોઈ કાન. એવા સ્નેહી સંતને પીડે ન પાંચ વિષય, જોતા ન દેખે જગતને, દેખે શ્યામ સને. વ્રજની ગોપીઓના કર્મમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના આકારનું અનુસંધાન હતું. એમની વૃત્તિઓ અતિશય સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનમાં એટલી તણાઈ ગઈ હતી કે તેઓ ગોરસ વેચવા નીકળે ત્યારે તેમને શ્રી કૃષ્ણજી વિશે એટલો તદાત્મક ભાવ થઈ જતો કે કોઈ માખણ લ્યો, કોઈ માખણ લ્યો, આવી બૂમ મારવાને બદલે કોઈ કાન લ્યો, કોઈ કાન લ્યો. જેમ ગોપી ગોરસ વેચતા ભૂલી ગઈ તન ભાન, મહી વેચવું કહેવું મૂક્યું, કહ્યું લ્યો બાઈ કોઈ કાન, કહ્યું લ્યો બાઈ કોઈ કાન. આમ માખણ બાજુમાં રહી જતું અને ભગવાન કૃષ્ણનું અનુસંધાન થઈ જતું. આવી સ્નેહ દશા એક ઉત્કૃષ્ટ આદર્શ બ્રહ્મત્વની દશા છે. આવા સ્નેહી ભક્તજનને પંચવિષય પીડા આપી શકતા નથી, કારણ આવા ભક્ત શ્રેષ્ઠની દ્રષ્ટિ જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં તે જગતને નહીં પરંતુ ભગવાન સ્વામિનારાયણને જ જુએ છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં મંદિર બંધાવતા હતા. તે સમયમાં મંદિરના બાંધકામમાં સૌ સંતો પણ સેવાનું કામ કરતા, પરંતુ સ્વરૂપાનંદ સ્વામી એવા સંત હતા કે તેમની વૃત્તિ શ્રીજી મહારાજમાં જ રહેતી. સ્વરૂપાનંદ સ્વામી એક સ્થાને બેસીને એક ચિત્તે માળા ફેરવતા હતા. શ્રીજી મહારાજ ત્યાંથી પસાર થયા એટલે એમણે સ્વરૂપાનંદ સ્વામીને માળા ફેરવતા જોયા. એ જોઈને શ્રીજી મહારાજે કહ્યું, સાધુરામ, લાકડા તાણવાથી કલ્યાણ નહીં થાય, મંદિરનું કામ ચાલે છે, આ શરીરથી થોડી સેવા કરો. સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું, જેવી આજ્ઞા મહારાજ. આમ કહી ત્યાંથી ચાલતા થયા. એક જગ્યાએ ખોદવાનું કામ ચાલતું હતું એટલે સ્વરૂપાનંદ સ્વામીએ ત્રિકમ હાથમાં લીધો અને ખોદવાનું શરૂ કર્યું. જ્યાં હાથ ઊંચો કરે ત્યાં શ્રીજી મહારાજનું સ્વરૂપ દેખાય એટલે સ્વરૂપાનંદ સ્વામી બોલી ઉઠે કે મહારાજ ખસી જાઓ ને તમને વાગશે. જેમ ગોપીઓને એમની ક્રિયામાં શ્રી કૃષ્ણજીનું અનુસંધાન રહેતું તેમ સ્વરૂપાનંદ સ્વામીને સ્નેહનું અંગ હતું એટલે દરેક ક્રિયામાં શ્રીજી મહારાજની મૂર્તિનું અનુસંધાન રહ્યા કરતું હતું. જોતા ન દેખે જગતને, દેખે શ્યામ સ્નેહ. માટે જ્યાં ભગવાનમાં ઉચ્ચ પ્રકારનો સ્નેહ બંધાયો હોય ત્યાં પંચ વિષયનું જોર ચાલતું નથી. માટે આપણે આપણી પ્રત્યેક ક્રિયામાં સ્વામિનારાયણ મંત્ર અને એમની મૂર્તિનું અનુસંધાન કરીએ તો મૂર્તિમાં સ્નેહ થાય. આવો સ્નેહ બંધાવાથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આપણી સાથે રહે, જેના કારણે પંચ વિષયનું જોર ઓછું થતું થાય.
આ થઈ સ્નેહની વાત. હવે સ્વામી નિયમની વાત સમજાવે છે. ભગવાન સ્વામિનારાયણની કથા સિવાય બીજા શબ્દ સાંભળવા આપણા કાન લલચાય તો એક દિવસ અને રાત જમવું નહીં. ભગવાન સ્વામિનારાયણનો અને ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સંતનો સ્પર્શ સુખકારી છે, પરંતુ જો આપણી ત્વચા બીજા કોઈ સ્પર્શ માટે લલચાય તો એક દિવસ અને એક રાત જમવું નહીં. શ્રીહરિની મૂર્તિ અને સંતના દર્શન સુખરૂપ છે, પણ જો એ સિવાય આપણી આંખ બીજું જોવા લલચાય તે દિવસે અને રાત્રે જમવું નહીં. ભગવાનને ધરાવ્યા વગર કોઈ વસ્તુ ખાવામાં મન જતું રહે તે દિવસે ઉપવાસ કરવો. ભગવાનની મૂર્તિને ધરાવેલ હાર તથા અન્ય સુગંધીયુક્ત પદાર્થ સિવાય બીજી સુગંધ લેવા મન લલચાય તે દિવસે ઉપવાસ કરવો. આપણું મન ભગવાનની મૂર્તિને મૂકીને બીજો સંકલ્પ કરે તો એક ઉપવાસ કરે તો મન પવિત્ર થાય. બુદ્ધિ શ્રીહરિની મૂર્તિ વિના બીજો નિશ્ચય કરે તો તે દિવસે અન્ન ન ખાવું અને ચિત્તમાં શ્રીહરિ સિવાય બીજું ચિંતવન ચાલ્યા કરે તો તેનો દોષ નિવારવા ઉપવાસ કરવો. આનાથી ચિત્તની શુદ્ધિ થાય. શ્રીહરિ મારા છે અને હું શ્રીહરિનો છું, આવા અહંકાર સિવાય બીજા અહંકારની દ્રઢતા થઈ જાય તો એક દિવસ જમવું નહીં. આ વાતને જો સમજીએ તો જે એવરેજ કહેતા સામાન્ય સત્સંગી છે તે તો ખાધા ભેગા જ ન થાય, પરંતુ ઉપવાસ કરવાથી ખટકો રહે છે. બીજી વખતે તે ઇન્દ્રિયો તેના વિષય તરફ જતા ખટકશે. માટે આવી રીતે પાંચ ઇન્દ્રિયો અને અંતઃકરણને નિયમમાં લાવવાથી પંચવિષયનું બળ ક્ષીણ થાય છે. ચોથું લક્ષણ બતાવતા સ્વામી કહે છે કે સત્સંગનો પ્રતાપ એવો છે કે સત્સંગના યોગથી વિષયનો નાશ થઈ જાય છે. શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં કહે છે કે ગમે તેવા ભૂંડા મલિન સંસ્કાર હોય પણ સત્સંગના યોગે કરીને એ ટળી જાય છે, એવો સત્સંગનો પ્રતાપ છે. 30 લક્ષણે યુક્ત એવા સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક સંતના સમાગમથી અંતઃકરણમાંથી પંચ વિષયની વાસના નિર્મૂળ થઈ જાય. આ ચોથા લક્ષણ સત્સંગ દ્વારા પાંચમા લક્ષણ આત્મજ્ઞાનની દ્રઢતા થાય છે. એ આત્મજ્ઞાન જ્યારે થઈ જાય ત્યારે આત્મા અને અનાત્માની ચોખ્ખી વિગતિ જીવને સમજાઈ જાય છે, એટલે વિવેકની દ્રષ્ટિ આવે છે. એનાથી નાશવંત અને શાશ્વતની ચોખ્ખી સમજણ પડે છે. માટે આત્મજ્ઞાન દ્વારા ચોખ્ખો વિભાગ કરીને ભજન કરીએ તો નાશવંત એવા પંચ વિષયમાં જે સુખ રહેલા છે તે સર્વે દોષરૂપ ભાસે છે, અને એ પંચ વિષય માત્ર ભગવાન સ્વામિનારાયણના સંબંધવાળા થવા લાગે છે. પરિણામે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ 9 તત્વો નિયમમાં વર્તે છે, અને જીવ શરીરમાંથી સ્નેહ તોડીને ભગવાનમાં સ્નેહ જોડે છે. માટે એ 9ના નોકર ન રહેવું, પરંતુ શ્રીજી મહારાજના દાસ થવું. આ 9 તત્વો એક એકથી ચઢિયાતા છે. એમણે દેવ દાનવ માનવ ઋષિ મુનિઓ સુદ્ધાના નાક કાપ્યા છે. મનુષ્યના શરીરમાંથી નાક કપાઈ જાય પછી એની શોભા જતી રહે છે, તેમ પંચ વિષયના જોરથી કામ ક્રોધ મદ લોભ મોહનો જીવમાં ચાક ચડે તો
તે કલ્યાણના માર્ગમાંથી જીવને પાડે છે. એને વશ જે થઈ જાય એની ભક્તિ શોભતી નથી. માટે સ્વામી કહે છે, ના કવિના ન કટા ના કવિના ન કટા જો જાય પ્રભુની પાસ જોઈ મુખ એ જનનું હરિ થાય ઉદાસ ઊંચા નકટા બહુ મળી ઊંચા નકટા બહુ મળી કેનિક જાન માં જાય ખોટ મોટી એ વરને નકટા ને નહીં કાય જેના ઇન્દ્રિયો અને અંતઃકરણ જગતની કોરે ઓતપ્રોત થયેલા છે એવા ભક્ત નાક વિનાના નકટા જેવા છે. એ જો ભગવાન આગળ ઊભા રહે તો ભગવાન પણ એને જોઈને ઉદાસ થઈ જાય છે. જેમ કોઈ શ્રેષ્ઠ માણસની જાનમાં બૂચા અને નકટા જનૈયા જાય તો એમાં વરની આબરૂ જાય, એ નકટાને કંઈ નહીં, એમ આપણો જીવ ઇન્દ્રિયો અંતકરણના વેગથી જગતના પંચ વિષયમાં તણાતો હોય અને અક્ષરધામની પ્રાપ્તિ માટે નીકળે તો એમાં જીવ જે છે તે વરની જગ્યાએ છે અને પંચ ઇન્દ્રિયો અને અંતકરણ એ નવ જાનૈયાની જગ્યાએ છે. એ જો નકટા થઈને અક્ષરધામમાં જવારૂપી જાનમાં જોડાય તો એમાં જીવની આબરૂ જાય અને જીવ લજાય. એ નકટા જાનૈયાને કંઈ ગેરલાભ થવાનો નથી, પરંતુ જીવને એમાં મોટો ગેરલાભ છે. માટે જો આપણે આત્મજ્ઞાનથી વિચાર કરીએ અને પછી આપણામાં જે કસર રહેલી છે તેને દૂર કરી દઈએ અને પંચ વિષય ભગવાન સ્વામિનારાયણ સંબંધી કરી દઈએ અને અંતઃકરણ પણ સ્વામિનારાયણ ભગવાનના સંબંધવાળું બનાવી દઈએ તો સ્વામિનારાયણ ભગવાન આપણાથી દૂર નથી. જરૂર માત્ર વૈરાગ્ય, સ્નેહ, નિયમ, સત્સંગ અને આત્મજ્ઞાનની દૃઢતા કરવાની છે. માટે આપણે જાગૃત થઈને અગાઉ જેમ સમજાવ્યું તે મુજબ ઇન્દ્રિયો અને અંતઃકરણને સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ કરાવીશું તો આપણો ભક્તિ માર્ગ સરળ બની જશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.